करल सुधारिपु करही मिताज। जेना पर राम जी कृपा करे एना अमुक कार्यो एनी मेड़े सिद्ध थई जाए। जो तो शत्रु नाग नगर मां रहनारी एक जागरूक चौकीदार ई हनुमान जी ने कहे छे के हवे नगर मां प्रवेश करो। जेना पर राम जी कृपा करे एटले शत्रु मित्र बनी जाए। प्रियजनो हाथ उपाड़वा वालो हाथ जोड़वा मांडे। करियो प्रवेश लंका मां। मंदिर मंदिर प्रति करी शोधा लखे यहां एक एक मंदिर में हनुमान जी महाराज जाए छे पण मां जानकी जी ने जोया नहीं। हवे लंका में मंदिर केवी रीते होई सके। मकान मंदिर जेवा छे केवा एम मांगे छे के मकान मंदिर जेवा छे પણ અંદર રહેનારાના આચરણ લખવા જેવા નથી। અને હવે લખે ભવન જે કપુની દેખ સુહાવા। એમાં એક કથા બાપુ વચમાં એક અર્ધી ચોપાઈમાં લખે કે રાવણ સૂતો છે। મને આ બહુ ગમે। રાવણ હૂતા હોય ને એમાં મજા, રાવણ હૂતા હોય ને એમાં ધારા, એ ઉઠે એટલે। પણ વાત એક છે કે રાવણ ને 10 માથા છે બાપુ, રાવણ પડખું કેમ કરીને ફરતો હોય છે? કોઈ દી એવો કોઈ વિચાર કર્યો? ઓશિકું થોડુંક ઊંચું રહી જાય તોય માથું દુખવા માંડે અને આપણે કેવું પડે કે મારે બામ ચોપડી પડતા। રાવણ 10 માથા વાળો એ પડખું ફરતા પોણા ભાગનો તો ઊંચો થઈ જાય, ન થઈ જાય। અને આને કેવી દિશા, હવાર ઉઠે એ બધા નામ બ્રશ કરતો હોય છે આમાં મોઢામાં, કોગળા તો કરવા ને, એ આમ નાસ્તો કરો, એક એક ભાખરીનું વેટકું દેખતી ચા દે, એક દી કોફી કી, એક દી ચા માગે, મોળી માગે, મીઠી માગે, ભાખરી આ બધું નોખું નોખું માગે, એ બધાને ખવડાવીને હમો ન થાય અને દહીં માથા ઉપરથી આમ માં દંતિયા ફેરવે અને આમ વાળ ઓળતો હોય છે, ત્યાં તો એને લંકામાં રાજગાદીએ બે જઈને રાજકાજ કરવાનો ટાઈમ કઈ રહેતો હોય છે? બાપુ બરાબર છે ને, ત્યાં તો બપોર જમવાનું ટાણું થઈ જાય, આલીકો દાળની વાટકી દી, આલીકો માથું રાખ, પણ એ શાકનું ફીંડું લાય, એને શાકનું ફીંડું દીધું, ત્યાં વૈષ્ણવ માથું બોલે મારા મોઢામાં રોટલી નથી નાખ। એટલે એનું નામ છે દશાનંદ, આનંદ એટલે મોઢું, જેને 10 માથા જેટલા ભોગ ભોગવવાની ઈચ્છા થતી હોય એનું નામ દશાનંદ, અને એકનું નામ છે દશરથ। રથના ઘોડા ગમે એટલા દોડતા હોય પણ ઘોડાને કઈ બાજુ વાળવો એ આપણા હાથમાં હોય કે નહીં, અને એની ઘરે રામજી અવતાર લઈને ભગવાન આવે, કારણ કે એના ઇન્દ્રિયના ઘોડા જેમના વાળવા હોય એમ વળે, ઇન્દ્રિયો તરફ ન દોડે। અને રાવણ નો એ મોટો વાંધો છે કે એના 10 માથા જેટલો એક માથું ભોગ ભોગવવા માટે તૈયાર છે, એટલે એનું નામ છે દશાનંદ, આનંદ એટલે મોઢું। ઘણા બધા અર્થ કાઢ્યા છે। રાવણ નું એક નામ મોહ છે, એક અર્થ મોહ પણ થાય, અને મોહમાં ઘેરાયેલો માણા હોય કોઈ પણ હોય એ પછી મોહમાં ડૂબતો જાય પછી 10 માથા જેટલો એનો મોહ કાયમ રહેતો હોય, પછી કોઈ પણ વસ્તુમાં એનો મોહ હોય, કોઈને પુત્રમાં, કોઈને પત્નીમાં, કોઈને પૈસામાં, કોઈને સોનામાં, જેમાં જેનો જેટલો મોહ એના તરફી વધારે ખેંચાય એ તમારો મારો અનુભવ છે। દાખલો ફોર એક્ઝામ્પલ, આપણને ભાવતી વસ્તુ હોય ને એ બને ને એટલે આપણને અંદરથી એમ થાય કે હાશ આજે આપ ખાવું તું ને એ આપણી થાળીમાં આવી ગઈ કે નહીં, એનો મોહ જાજો હોય। લખે ભવન જે કપુની દેખી સુહાવા,
ઘર જોયું, આખી લંકામાં ઘર નહીં બધા મંદિર હતા અને એમાં એક જ ઘર હતું, કોને ઘર કહેવું? ફળિયામાં તુલસી નો કિયારો છે, હરિ મંદિર તહા ભિન્ન બનાવવા ભગવાનના પૂજા પાઠ માટે એક મંદિર છે, જેને ઘર કેવું હોય તો ઘરમાં તુલસી ક્યારો હોવો જોઈએ? હરિ મંદિર તહા ભિન્ન બનાવવા, ઘરમાં ભગવાનના પૂજા પાઠ કરવાની જગ્યા. આપણે મકાન મોટું હોય પછી કે ક્યાંય હરખી જગ્યા નથી આવતી ને, એટલે કે દાદરા નીચે ભગવાનનું મંદિર રાખ્યું, એટલે કે હવે આવડું ત્રણ માળનું મકાન કર્યું છે, ભગવાનને બે વેતનું હારું ઠેકાણું બે હવા ન જડે એટલે મંદિરને ઈ આપણા સીડીના પગથિયા નીચે રાખે, એટલે જેટલી વાર ચડો એટલી ને ઉતરો એટલી વાર ભગવાનના ખંભે ચડી જવાનું ઉતરવાનું. જેને આવડું મકાન દીધું એના માટે તો નાનકડું મકાન સારું વ્યવસ્થિત રાખો. હરિ મંદિર તા ભિન્ન બનાવવા, ઘરમાં ભગવાનનું મંદિર હોવું જોઈએ એનું નામ ઘર, તુલસીનો ક્યારો હોવો જોઈએ એનું નામ ઘર. બહુ દુઃખ સાથે કેવું પડે, હવે ઘરમાં થોરિયા વાયવા, આ રાજસ્થાનનો છે ને, ફલાણાનો છે, મૂળ એમાં શેતો કાંટા ને, અત્યારે થોર વાવવા એ ફેશન થઈ ગઈ બાપુ, પગથિયે પગથિયે કુંડા મૂક્યા હોય એને મારા મીઠણા. આપણા ઘેડિયાઓ તુલસીના ક્યારા વાવતા અને આપણે એટલા બધા સુધરી ગયા કે આપણે થોરિયા વાવ્યા. માણા કે ને કે આંબા વવાય બાવળ ન વવાય, પણ આપણે તો ઘરમાં વાવ્યા, વવાતા હોય ગમતા હોય તો વવાય. ખેર જેને જે ગમતું હોય કરવાની છૂટ, અમારા તો ક્યાં, હમ તો દીવાને ઠેરે, બેઠે તો બેઠે ઓર ચાલે તો ચાલે, અમારું માનવું નહીં તમારે ભાઈ સાહેબ, અમે ગમે એટલું કઈ ની થૂકી નાખવું, અમે તો બધા ગાંડા જેવા છીએ, બોલ બોલ કરી બાકી માનવું નહીં. હરિ મંદિર તહા ભિન્ન બનાવ, હજી આનો પુરાવો પૂરો નથી મળ્યો કે આ ઘર છે. મનમાં હું તર્ક કરે કપી લાગા, હનુમાનજી વિચાર કરે આખું નગર રાક્ષસોનું અને એમાં આ એક આવું ઘર ભગવાનનું ધનુષ્ય બાણ ચિત્રા છે, ઉર્ધ્વપૂર્ણ તિલક બનાવ્યું છે. અને એ વખતે વિભીષણજી મહારાજ જાગ્યા, જાગતાની સાથે રામ રામ બોલ્યા એટલે ખાતરી થઈ ગઈ કે આ ઘર સજ્જનનું છે. જેનો આ ઘરમાં ઉઠી પહેલા ભગવાનનું નામ લેવાય, પ્રિયજનો ઈ ઘર ઘર કહેવાય. ઘરની વ્યાખ્યા ઘરની પરિભાષા આપે છે, ઘર કોને કહેવાય. પરાણે ઓળખાણ કરે છે, હનુમાનજી મહારાજ બટુક નું રૂપ લઈને પ્રવેશ કરે અને વિભીષણજી સાથે ઓળખાણ કરે, અરસપરસ એકબીજા મળ્યા. હનુમાનજી નો પહેલો સવાલ કે આપણા બે ની માનું દર્શન મેં તમે તમે કર્યું છે, આપણી માનું દર્શન મેં નથી કર્યું, મેં આપણા બે ના બાપના દર્શન કર્યા છે, તમે આપણા બાપના દર્શન નથી કર્યા. મતલબ રામને મેં જોયા છે, હનુમાનજી કહે મેં સીતાજીને નથી જોયા. તમે આપણી માં ભગવતી જાનકીને જોયા છે, તમે આપણો બાપ રામને નથી જોયા. આપણે બે ભાઈ મળી જઈએ એટલે આપણા માન બાપની ઓળખાણ પૂરી થઈ જાય. હરિ મંદિર તહા ભિન્ન બનાવવા, જુક્તિ મુક્તિ બનાવે બતાવે પ્રિયજનો. અશોક વાટિકામાં હનુમાનજી મહારાજ કે દૂરથી બતાવીશ, ત્યાં આવીશ નહીં. જજો જેને ભજન કરું છે ને બીક છોડવી પડે હો, નિર્ભીક બનવું પડે. વિભીષણજી હજી બીક નથી ગઈ, દૂરથી બતાવી એ સામે અશોક વાટિકા, અને જો સામે બેઠા એ આપણી માં જાનકી જી, હું અંદર નહીં આવું, મને રાવણની બીક લાગે છે. જેને ભજન કરવું હોય એને ભય છોડવો પડે, કે જગત શું કહેશે એવી ચિંતા કરશો તો ભજન નહીં થાય. થાય મરવાથી આગળ મોહ તજો,
ગોવિંદ ભજો, ગોવિંદ ભજો. કચ્છમાં કુકમા ગામ ને આ ગરીબદાસ જી થઈ ગયા એનું આ પદ. એની એક વાત મને બહુ ગમે, એક વાત સમય છે ગાઈ દો. કે આપણે માયાથી માન બડાઈ મળી, દરવાજે મોટર ખાસ ખડી. માયાથી માન બડાઈ મળી, દરવાજે મોટર ખાસ ખડી. આ મોટર આવી આપણે નાણું પાડતા સારું, આમ બેહું ગમે, પણ જીવતા હોય ત્યાં સુધી. હવે તો મરવા મરી જાય ને એને આપણે મોટર મગાવી છે. કલ્પના તો કરો, સુખે કે દુખી હું એનો અર્થ કાઢું, પછી કેજો. હું નથી કેતો આ ગરીબદાસ કીધો. આપણે સ્મશાન સુધી આપણા છોકરાઓના ખંભે ચડીને ઠેઠ નો જઈ ગાલી. હવે આ સગવડ આવી, હું નાનપણ તો રાજી થાય, આપણને મજા આવે એમાં બેહીને જઈએ. તો અમારે ગરીબદાસ લખે છે એનાથી ફાયદો શું? તો કે આપણા દીકરાના ખંભે ચડીને સ્મશાને ન પહોંચ્યા. આમ એમ કે થોડો ખંભો દે શાસ્ત્ર કર્યો ને એટલે હાલે લે, એમાંય શાસ્ત્ર આવ્યા બાપુ. આમ ખંભો ઓડાડી શાસ્ત્ર કઈ મોટરમાં ચડાવી ગયો. પછી ઓલી ગટકુડીમાં ઘરની અગ્નિ ભેગી લીધી હોય. આ હમણાં બનેલી વાત કરું છું જેમાં હું હાજર હતો. એ ઘરનો અગ્નિ લઈ એ ગાડીમાં ટીંગાયડો બાપુ. ડગતી ડગતી અમે રામનાથ પર પહોંચ્યા ત્યાં તૂટીને ક્યાંકથી પડી ગઈ હતી. કાંઠલો ટીંગાતો હતો, ઘરની આગે ન જડી રહ્યું. હવે આને આનેથી ફાયદો ગણવો ગેરફાયદો ગણવો એ વાંધો નહીં. કીધો કે અદા હાલે ને, કીધું અદા તો હાલે જ ને, આ નો હાલે, ઘરની આગ ન જડી જીવડાને. એટલે અમારે ગરીબદાસ લખે છે મરવાથી આગળ મોહ તજો, ગોવિંદ ભજો, ગોવિંદ ભજો. હતું રાવણ નું ભલા રાજ કેવું, ક્ષણ માં થયું સપના જેવું. આવું સમજીને હવે ગર્વ તજો અને ગોવિંદ ભજો. કર્યો પ્રવેશ હનુમાનજી મહારાજે. હનુમાનજી મહારાજ પ્રવેશ કરે, જાનકીજીને મળવા જાય, એના પહેલા તે અવસર રાવણ તહા. અને રાવણ નો પ્રવેશ થયો, સાથે મંદોદરી છે. કથા વિચિત્ર છે, મર્યાદાના આવરણમાં રહીને કાઢી દઉં. રાવણ સીતાજીને મળવા જાય, સાથે મંદોદરી છે. પરસ્ત્રીને મળવા જાય ત્યારે પત્નીને ભેગો લઈને ન જવાય, જવાય. આ કથા સમજવા જેવી છે. ક્યારેક એકલા પડે પછી આને આના ગુરુમુખી અર્થ કાઢજો, આનંદ આવશે. મંદોદરી સાથે અવાજ કરો, એક વખત મારી સામે સીતા નજર કરી લે, આ મંદોદરી આદિ બધી જેટલી મારી રાણી છે એની તારી દાસી બનાવી દઉં. સીતાજીએ ઘાસનું તણખલું લીધું, રાવણને પોતાની વચ્ચે મૂકીને કહ્યું કે રાવણ, તારા લંકાના પ્રલોભનો મારે આ તણખલા જેટલા છે કિંમતી. મારે તારા પ્રલોભનની જરૂર નથી, મારે મારા રામની જરૂર છે. રાવણને લાગ્યું મારું અપમાન કરે છે જાનકી, અને તલવાર કાઢીને મારવા દોડે. એ વખતે મંદોદરી અટકાવે, એક મહિનાની અવધિ આપે, એક મહિનામાં જો ન માને તો હું મારી નાખીશ. સીતાજી તલવારને પ્રાર્થના કરે કે મારી ગરદન ઉપર પડી જા, રામજીનો વિરહ મારાથી સહન નથી થતો. રાક્ષસને ત્રાસ આપવાનું કહી રાવણ નીકળી ગયા. અને હવે બધી રાક્ષસને ત્રાસ આપે એમાં ત્રિજટા નામની એક રાક્ષસની બોલી કે મને એક સપનું આવ્યું હતું. ત્રિજટા